સાંજે ચા સાથે કે પછી નાની મોટી ભૂખ લાગે ત્યારે ખવાતો આ નાસ્તો ફક્ત 2 મિનિટમાં બની જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વઘારેલા મમરાની રેસીપી. એક સરખા સ્વાદવાળા મમરા ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે આ મમરા એકદમ નવા મસાલા અને સ્વાદ સાથે બનાવશું. તો ફક્ત 2 મિનિટમાં બની જતો ઘરના બધાનો ફેવરેટ નાસ્તો વઘારેલા મમરા બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. નવા સ્વાદ સાથે વઘારેલા મમરા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 150 ગ્રામ અને કપમાં 7 થી 8 કપ જેટલા મમરા લીધેલા છે. તેને પેનમાં એડ કરીને ડ્રાય રોસ્ટ કરી લઈએ. મમરાને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં કોઈ પણ જાતનો મોઇશ્ચરનો ભાગ હોય તો તે વયો જાય અને આપણા વઘારેલા મમરા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મમરાનો દાણો આ રીતે દબાવીએ તો તે એકદમ સારી રીતે તૂટી જાય છે. મીન્સ આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો હવે ફટાફટ મમરાને વઘારવા માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે. તેને પેનમાં એડ કરી દઈએ. હવે તેલમાં 1 ચમચી રાઈના દાણા અને 1 ચમચી જીરું એડ કરી તેને સારી રીતે કકડવા દઈએ. તો આપણા રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે. હવે તેમાં 2 સૂકા લાલ મરચાં, ચપટી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. વઘારેલા મમરામાં સિંગદાણા એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે 1/4 કપ જેટલા દાડિયાની દાળ અને 1/4 કપ જેટલા સૂકા કોપરાને મેં આ રીતના લાંબી ચીરમાં કાપી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. દાળિયાની દાળ અને સૂકું કોપરું વઘારેલા મમરામાં એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. પણ જો ઘરમાં દાળિયાની દાળ કે સૂકું કોપરું ના હોય તો તમે તેના વગર પણ બનાવી શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ તેલમાં સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેની ઉપર આ રીતના સેજ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. હવે તેલમાં 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. હળદર પાવડરને તેલમાં એડ કરવાથી મમરાનો કલર એકદમ સરસ આવે છે. તો હવે ડ્રાય રોસ્ટ કરેલા મમરાને તેલમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મમરા વઘાર સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે બીજા મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલો સંચળ પાવડર. સંચળ પાવડરનો સ્વાદ વઘારેલા મમરામાં એકદમ સરસ લાગે છે અને મમરાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 મોટી ચમચી જેટલી ખાંડ અને 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ચમચાની મદદથી આ રીતે બધા જ મસાલાને મમરામાં મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા મમરા સાથે મિક્સ થઈ ગયા છે. ખાંડ, આમચૂર પાવડર અને લાલ મરચાંનો સ્વાદ વઘારેલા મમરામાં ખૂબ જ સરસ લાગે છે. તો ફક્ત 2 મિનિટમાં નવા સ્વાદ સાથે વઘારેલા મમરા તૈયાર થઈ ગયા છે. આ મમરાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી ખાઈ શકો છો. તો ચા સાથે બધાનો ફેવરેટ નાસ્તો વઘારેલા મમરાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.